મગફળીના પાકને ટેકાના ભાવે ખરીદી કરવા માટેની નોંધણી હાલ ચાલી રહી છે. જોકે આ વર્ષે ગ્રામ પંચાયતમાં ફરજ નિભાવતા વીસી કર્મચારીઓ સરકાર પાસે પોતાની માંગણીને લઈ હડતાલ પર છે, જેથી ગુજરાત સરકારે મગફળીની નોંધણી માટે તલાટી, ગ્રામ સેવક, દૂધ મંડળી સહિત સેવા સહકારી મંડળીને કામગીરી સોંપી છે. જો કે ધાનેરાની કેટલીક ખાનગી દુકાનોમાં તલાટી દ્વારા ઓનલાઈન પંચાયતનો કોડ ખાનગી દુકાનદારોને આપતા ખાનગી દુકાનદારો મનફાવે તેટલી રકમ મગફળી નોંધણી માટે ઉઘરાવી રહ્યા હતા, જેથી ધાનેરા વીસી મંડળ દ્વારા આજે હોબાળો કરવામાં આવ્યો હતો. જે હકીકતને મીડિયાએ રજૂ કરતા આજે ધાનેરા મામલતદાર તેમજ તાલુકા વિકાસ અધિકારીએ ધાનેરા શહેરમાં ચાલતી ખાનગી દુકાનો પર જઈ ચેકિંગ હાથ ધર્યું હતું. ધાનેરા શિવાજી શોપિંગમાં આવેલી એક કોમ્પ્યુટરની દુકાનમાંથી 18 જેટલી મગફળી નોંધણી માટેની અરજીઓ સાથે અન્ય દસ્તાવેજ મળતા ધાનેરા મામલતદારે દુકાનદારોની પૂછપરછ હાથ ધરી હતી. આજે ધાનેરા વહીવટી તંત્ર દ્વારા ઓચિંતી તપાસ કરતા ધાનેરા ખાતે એરકન્ડિશન ઓફિસો લઈને બેઠેલા તલાટીઓમાં દોડધામ મચી હતી. આ મામલે ધાનેરા મામલતદારે ખેડૂતો ના લૂંટાય તે માટે રજૂઆતના પગલે કાયદેસરની કાર્યવાહી કરવાની તૈયારી બતાવી છે.